જે આ કુવો છે તે એસી ટાઈપ બનાવેલો છે, જૂની જગ્યા છે, તેને આપણે સાચવીને રાખીએ તેટલું સારું. આ રીતના રૂમો બનાવેલા છે, તો એટલી આ પોડી જગ્યા છે. આનાથી પણ નીચે ઊંડો આ કુવો છે. આ રીતનો અંદર દરવાજો છે, જોઈ શકો છો બહુ જ ચામાચીડિયો છે અંદર. કેવી રીતનો આ કુવો છે ભમરિયો, શું તમે જોયો છે આવો ભમરિયો કુવો? એસી ટાઈપ બનાવેલો છે. ત્યાં પહેલાં કદાચ ઊંચા ઊંચા ઘૂમર હશે, પણ અત્યારે તૂટેલા છે. સ્વાગત છે દોસ્તો ફરીથી તમારું નવો એક વિડીયો સાથે. અત્યારે આપણે આવી ચૂક્યા છે ભમરિયો કૂવો જોવા માટે, જે એસી ટાઈપ બનાવેલો છે. એટલે કે જૂના જમાનાની એસી કે તો પણ આ કૂવો ચાલે. અત્યારે જો વિડીયો અમારો ગમે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ. જે આ રોડ છે તેની બાજુની અંદર તમને આ રીતનો એક દ્વાર જોવા મળે છે. અહીંયાથી તમારે અંદર જવાનું રહેશે. અહેમદાબાદ જોયું હશે, પણ કદાચ તમે આ ભમરિયો કૂવો નહીં જોયો હોય. તો આજના વિડીયોની અંદર હું તમને આ ભમરિયો કૂવો બતાવવાનો છું, જે બહુ જ ઐતિહાસિક છે અને બહુ જ પૌરાણિક છે. તો ઉપરથી તમને આ રીતનો વ્યૂ જોવા મળે છે, પણ આ કૂવો બહુ જ પ્રાચીન છે અને ઐતિહાસિક છે. થોડા ઘણા તમારે અહીંયાથી પગથિયા ઉપર ચઢવાના રહેશે. અને આપણે અત્યારે પહોંચી ગયા છે જે ભમરિયો કૂવો છે તે જગ્યા ઉપર. આ છે અંદરની ટનલો. તો આ ભોયરું અહીંયાથી તમને જોવા મળે છે. તો બહુ જ જોરદાર આ પ્રાચીન કૂવો છે, તેને આપણે આજે એક્સપ્લોર કરીએ છીએ. તો જુઓ છો આ એસી ટાઈપ બનાવેલો છે, એટલા માટે જે આ ટનલો છે તે આ રીતની બનાવેલી છે. અત્યારે જારી મારી દેવામાં આવી છે, સાપ પણ છે. અહીંયાથી તમને આ રીતનો આ કૂવો જોવા મળે છે. તેનું આ પ્રાચીન સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. આ જૂના જમાનાની ઈંટો તમે જોઈ શકો છો. આ જે તમને દિવાલો જોવા મળે છે તે પહેલાંના સમયની અંદર કદાચ બહુ જ ઊંચી હશે, પણ અત્યારના સમયની અંદર તમને આ રીતની તૂટેલી હાલતની અંદર જોવા મળે છે. જુઓ છો આ કદાચ આ ઝુમ્મર હશે આવો આખો બહુ જ મોટો. તો અહીંયા તમને આ જૂનું સ્ટ્રક્ચર જોવા મળે છે, જે 500-600 વર્ષ જૂનું આ સ્ટ્રક્ચર છે. આ રીતનો તમને અહીંયા ભમરિયો કૂવો જોવા મળે છે. જુઓ છો સામે આ રીતના દ્વાર પણ બનાવેલા છે, જુઓ છો નાના નાના. અને નીચે એક સાપ પણ છે, થોડીક જ વાર પહેલાં મેં દેખેલો. અને અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો, આ છે ભમરિયો કૂવો. શું તમે જોયો છે આવો ભમરિયો કૂવો? એસી ટાઈપ બનાવેલો છે ત્યાં. અને અહીંયા આ બધી તણલો તમે જુઓ છો. જુઓ છો મિત્રો જે આ ઉપર પથ્થરો તમને જોવા મળે છે, સામે પણ પથ્થર તમે જોઈ શકો છો. અને પેલી બાજુ જે પથ્થર તમને જોવા મળે છે તે પાણી પડે તે રીતની એ ટનલો બનાવેલી છે. અને સામેની પણ તમે ટનલો જુઓ છો, મોટા મોટા પથ્થરો છે અહીંયા. અને અંદરથી તો કૂવો આ રીતનો તમને જોવા મળે છે. અને ચારે બાજુ આ રીતની બારીઓ મૂકવામાં આવી છે. શું તમે આ ભમરિયો કૂવો જોયો છે? જોયો હોય તો તમે કમેન્ટ કરજો. છે સામે જુઓ, અમને ફરીથી દીવ જોવા મળ્યું. આપણને સામે સાપ છે, ત્યાં આગળ પાણી પણ કાળું કાળું છે અને કચરું ઘણું બધું અંદર છે, એટલા માટે જોવા થોડો ઓછો મળશે. અને મિત્રો ગમે ત્યારે પણ તમે આ જગ્યા ઉપર આવે તો આ રીતનું કચરું નાખશો નહીં અંદર. જોવો છો જે પાણી છે તેની અંદર ઘણું બધું કચરું અંદર પડી ગયું છે, એટલા માટે જે આ જૂની જગ્યા છે તેને આપણે સાચવીને રાખીએ તેટલું સારું. કેમ કે વર્ષો પહેલાં યુદ્ધો થયા હશે, એટલે આ તૂટી ગયેલી હાલતમાં અત્યારે આપણને જોવા મળે છે. આજુબાજુ તમને ઘણા ખેતરો જોવા મળે છે અને ઘણી વનસ્પતિઓ જોવા મળે છે. રોડ છે તેની બાજુની અંદર જ આ ભમરિયો કૂવો આવેલો છે. અને અહીંયા આ રીતની નાની નાની બારીઓ પણ મૂકેલી છે, જુઓ છો તમે. અત્યારે તો જારી મારી દેવામાં આવી છે, પણ આવી નાની નાની અહીંયા બારીઓ મૂકી દેવામાં આવી છે. જોઈ શકો છો ઘણી બધી આવી નાની નાની બારીઓ તમને જોવા મળે છે. અને અમુક જગ્યાએ આવી મોટી મોટી જોવા મળે છે. તો આ છે પગથિયા, અહીંયા તમે ચાલીને નીચે પણ જઈ શકો છો. ઉપરથી આપણે આ કૂવો જોઈ લીધો, હવે આપણે અહીંયાથી જઈશું નીચે. ભમરિયો કૂવો છે તેની અંદર જઈને આ કૂવો જોવાના છે કે અંદરના કક્ષો કઈ રીતના બનાવેલા છે. જેટલી આ પોડી જગ્યા છે આનાથી પણ નીચે ઊંડો આ કૂવો છે અને મોટા મોટા કક્ષો બનાવેલા છે. તો હવે આપણે અહીંયાથી જઈશું અંદર. જુઓ છો મિત્રો આ રીતના પગથિયા બનાવેલા છે. ઉપર જે નીચે પગથિયા છે તેવા જ તમને ઉપર પગથિયા જોવા મળે છે. ચાલો, બહુ જ ડરાવની જગ્યા છે. અને આ રીતનો અંદર દરવાજો છે, તો ખુલ્લો છે એટલા માટે અંદર આપણે વાંટો એક મારીએ. અંદર જેમ જેમ જઈએ છીએ તેમ તેમ આપણને અંદર વધારે જોવા મળે છે. સાપ બાપ તો નહીં હોય ને? જોવો છો દોસ્તો, તો અંદરથી કંઈક તમને આ રીતનો આ ભમરિયો કૂવો જોવા મળે છે. બીક પણ બહુ જ લાગે છે.
તમે જોવો છો ભમર એક વોક આવી રીતનો તમને જોવા મળે છે અને ઉપરનું સ્ટ્રક્ચર તમને આ રીતનું જોવા મળે છે। તો આ મિત્રો એસી ટાઈપ કૂવો બનાવેલો છે। અહીંયા તમે અંદર આવશો એટલે તમને ગરમી પણ નહીં લાગે। જોવો છો આવા નાના નાના હોલ પણ અહીંયા બનાવેલા છે। તો પહેલાંની કારીગરી કેટલી જોરદાર હશે। એ અંડરગ્રાઉન્ડ આ સુરંગ બનાવેલી છે અહીંયા આવેલી છે અને ઘણી બધી અહીંયા ચામાચીડીઓ છે, ચોંટી પણ જાય કદાચ આપણા ઉપર। જે ભમરીયો કૂવો છે તેની અંદર આપણે ઊભા છે અને જોઈ શકો છો અંદરથી આ રીતનો ભમરીયો કૂવો જોવા મળે છે। તો કદાચ તમે અત્યાર સુધી અંદરથી આ ભમરીયો કૂવો નહીં જોયો હોય અને અહીંયા એટલું બધું અંધારું છે અને જે આ રીતના નાના નાના કક્ષ બનાવેલા છે। તો મિત્રો એવું કહેવાય છે કે આ પહેલાં જમાનાની એસી ટાઈપ કૂવો છે। અહીંયા તમને ગરમી પણ નહીં લાગે તે રીતનો આ કૂવો છે અને અત્યારે હું ઊભો છું એટલે મને અત્યારે ખબર પડે છે કે અહીંયા ગરમી પણ નહીં લાગે એ ટાઈપ આ કૂવો છે। એટલા માટે આને એસી ટાઈપ કૂવો કહેવામાં અત્યારે આવે છે। મિત્રો અંદર કેટલીક બધી ગંદકી કરેલી છે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું, અંદર કચરું બહુ જ નાખવું નહીં કેમકે ઘણી બધી ગંદકી છે અને સામે તમને આ રીતના કક્ષો જોવા મળે છે 1 2 3 4। તો બહુ જ મોટી મોટી અંદર આ રૂમો બનાવેલી છે। તો અહીંયા તમે આવી જોઈ શકો છો આ ભમરીયો કૂવો, આવા મોટા મોટા પથ્થરોથી આ કૂવો બનાવવામાં આવ્યો છે। અહીંયા પણ તમે જોઈ શકો છો બહુ જ ચામાચીડીઓ છે અંદર, એટલે આપણને અંદર જઈએ નહીં। અહીંયા પણ આ પગથિયા છે તો તમે અહીંયાથી અંદર પણ જઈ શકો છો। અહીંયા તમને આ કક્ષ જોવા મળે છે, જોવો છો ઘણી બધી ઉપર ચામાચીડીઓ છે। તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું, આ રીતના રૂમો બનાવેલા છે તમે અહીંયા જોઈ શકો છો અમારા વિડીયોના માધ્યમથી। તો કદાચ આ તમે કંઈ જોયું નહીં હોય પણ તમે અમારા વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। તો અહીંયાથી આપણે જઈશું બહાર કે રીતનો આ કૂવો છે ભમરીયો। હવે આપણે અહીંયાથી જઈશું બહાર। કદાચ તમે આ ભમરીયો કૂવો અંદરથી નહીં જોયો હોય, બહારથી તો જોયો હશે અને કદાચ તમને આ અંદરથી જોવા નહીં મળ્યો હોય। તો આ રીતનો આ ભમરીયો કૂવો તમને અહીંયા જોવા મળે છે। અંદર જવાની કોશિશ કરતા નહીં, કદાચ દ્વાર તમે અંદર હોય ને સિક્યોરિટી આવીને દ્વાર વાંખી દે તો તમે અંદર જ ફસાઈ જશો, એટલે અંદર જવાની કોશિશ કરતા નહીં તમે। ગમે ત્યારે પણ તમે મહેમદાબાદ આવો તો ભમરીયો કૂવો જોવા માટે જરૂર આવજો, બહુ જ પ્રાચીન અને ઐતિહાસિક આ જગ્યા છે। ભમરીયા કૂવાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જેમ બને એમ વધુને વધુ આ વિડીયોને શેર કરજો। મહેમદાબાદ આવ્યા હશો, અમદાવાદ આવ્યા હશો, આ ભમરીયો કૂવો કદાચ તમે નહીં જોયો હોય, આ જે કૂવો છે તે બહુ જ ઐતિહાસિક છે અને બહુ જ પૌરાણિક છે, એટલે તમારે જરૂર આ જગ્યા ઉપર આવવું જોઈએ જોવા માટે। કેમકે જે આ કૂવો છે તે એસી ટાઈપ બનાવેલો છે અને અહીંયાથી ગુપ્ત ભોયરા અમદાવાદ બી નીકળે છે અને જે ગુપ્ત ભોયરું છે તે પાવાગઢ પણ નીકળે છે તેવું કહેવું છે। તો જરૂર તમારે આ જોવા માટે આવવું જોઈએ અને જો વિડીયો અમારો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જેમ બને એમ વધુને વધુ આ વિડીયોને શેર કરજો જેથી બીજા લોકો પણ આ ભમરીયા કૂવાને જોઈ શકે। તો ચાલો દોસ્તો ફરી બને નવા બ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે।